नमस्ते विद्यार्थीनी बहनों, धोरण चार विषय गणित प्रकरण आठ में हवे आपणे आगळ जोईए। अहीं छे संतुलननी प्रवृत्ति। तो संतुलन एटले शुं? के तमे चकड़ी होय जोई हशे, एमां तमे वच्चोवच केन्द्र बिंदु में सड़ी भरावेली होय तो तमारी चकड़ी व्यवस्थित फरे, सीधी फरे, नहीं तो फरे नहीं। तो आ रीते आपणे अहीं देखाड़ेलू छे कि શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો। તો અહીંયા એમ કહે છે કે હું તેને સંતુલિત કરી શકીશ એમ કહે છે, પણ અહીંયા તે પોતે સાઈડમાં એક આંગળી ઉપર રકાબી રાખે છે તો રકાબી પડી જાય છે। પણ અહીંયા શું કરે છે જુઓ, અરે હું ફરી પ્રયત્ન કરીશ, ફરી પાછો એ પ્રયત્ન કરે છે અને વચ્ચોવચ્ચ બરાબર કેન્દ્ર બિંદુ હોય રકાબીનું ત્યાં આંગળી ઉપર રકાબી ગોઠવે છે તો એ રકાબી એમને એમ પડી રહે છે। મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું। અહીંયા પછી એ વાત કરે છે, તમારે પણ તમારી આંગળી પર રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણાને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। તે ક્યાં સ્થિર થાય છે એ જોવાનું અને જ્યાં તે સ્થિર થતું હોય તે એનું કેન્દ્ર બિંદુ હોય છે। હવે ચકરડી ફેરવવી એમ કે છે, તો અહીંયા ઝાકીર, અપુ, નૈના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા, તેથી તેઓ કંટાળતા હતા। અચાનક અપુએ કહ્યું, ચાલો બધા ચકરડી બનાવીએ। અહીંયા બધા નક્કી કરે છે કે ચાલો આપણે ચકરડી બનાવીએ। હવે બધા કઈ રીતે બનાવે છે એ આપણે જોવાનું છે। તેઓએ પૂઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું, પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને એમાં દીવાસળી ભરાવી। હવે આ લોકો શું કરે છે કે પૂઠાનું એક ટુકડો લે છે, એમાં વર્તુળ કાપે છે, પછી એમાં કેન્દ્ર બિંદુ શોધી બરાબર વચ્ચે દીવાસળી રાખે છે અને એમાં ભરાવે છે। પણ અહીંયા અલગ અલગ રીતે ભરાવે છે બધા, જુઓ। તો આ જુઓ, અહીંયા આ પ્રમાણે દેખાતી ચકરડીને ફેરવવા તેઓ ઉત્સાહિત હતા। હવે ઝાકીરની ચકરડી આ રીતની હતી, જેણે સાઈડમાં સળી ભરાવેલી હતી। અપુનું છે એ બરાબર વચ્ચે સળી ભરાવેલી દેખાય છે। નૈનામાં પણ સાવ સાઈડમાં આ સળી ભરાવેલી આપણને દેખાય છે, જ્યારે ગુડ્ડુની ચકરડીમાં કેન્દ્ર બિંદુમાં પણ નથી અને સાવ સાઈડમાં પણ નથી, પણ બરાબર અધવચ્ચે એની સળી ભરાવેલી છે। હવે વિચારોમાં કે છે કે કોની ચકરડી બિલકુલ ફરશે નહીં। હવે જ્યારે આપણે વિદ્યાર્થી બહેનો અહીંયા રકાબીમાં પણ જોયું કે સાઈડમાં આંગળી રાખેલી હતી તો રકાબી પડી ગઈ, પણ કેન્દ્ર બિંદુમાં હતું તો રકાબી રહી। એવી જ રીતે અહીંયા પણ જ્યારે સાઈડમાં સળી ભરાવેલી હોય એની ચકરડી ગોળ ફરે નહીં, જ્યારે બરાબર વચ્ચે સળી હોય તો જ ચકરડી ગોળ ફરે। તો કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? તો અહીંયા ઝાકીરની છે એ સળી સાવ સાઈડમાં ભરાવેલી છે અને નૈનાની પણ સાઈડમાં છે, માથે ઝાકીર અને નૈનાની ચકરડી ફરશે નહીં। કોની ચકરડી થોડીક જ ફરશે? તો અહીંયા ગુડ્ડુની ચકરડી છે એ સાવ સાઈડમાં સળી નથી અને વચ્ચોવચ પણ નથી, એટલે આની થોડી થોડી ફરશે, એટલે ગુડ્ડુનું નામ આવશે। હવે કોની ચકરડી સૌથી સારી ફરશે? તો અપુની ચકરડીમાં સળી છે એ બરાબર કેન્દ્ર બિંદુમાં ભરાવેલી છે, માટે આ અપુની ચકરડી સૌથી સારી ફરશે। કોની ચકરડીમાં દીવાસળી કેન્દ્રની સૌથી નજીક છે? તો અપુની ચકરડીમાં દીવાસળી કેન્દ્રની સૌથી નજીક છે। હવે કહે છે કે જાતે ચકરડી બનાવો। તમે પણ તમારી પોતાની ચકરડી બનાવીને આ રમત રમો। સારી રીતે ફરી શકે તેવી ચકરડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો? તો વિદ્યાર્થીની બહેનો, તમે પણ પૂઠાનો ટુકડો લઈ વર્તુળ કાપી અને એમાં બરાબર વચ્ચે વચ્ચ કેન્દ્ર બિંદુ રાખી અને સળી ભરાવશો તો તમારી ચકરડી પણ સરસ મજાની ફરશે। તો આ રીતે ઘરે પણ તમે પ્રયત્ન કરજો અને અહીંયા આપણું આ આઠમું પ્રકરણ પણ પૂરું થાય છે।